મિત્રો, વૈદિક વિદ્યા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મારે આપને બહુ જ સાદા કહેવાય જેને એવા 12 નિયમો કહેવાના છે કે જે નિરોગી રહેવા માટે પૂરતા છે. આટલા બહુ સાદા અને સરળ નિયમો આપણે 12 જેટલા નિયમો પાળશું તો આપણે નિરોગી રહેશું. કારણ કે નિરોગી જીવન જીવવા માટે આપણી ભોજન વ્યવસ્થા એ મૂળભૂત માપદંડ છે. હંમેશા ભૂખ લાગે ત્યારે જ ભોજન લેવું જોઈએ, અને તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ. શરીર ઈચ્છે એટલું પાણી પીવું જોઈએ. ભોજન પછી થોડો આરામ કરવો જોઈએ, અને ભોજન કર્યા પછી 100 ડગલા ચાલવું જોઈએ. ભોજન કર્યા પહેલા પાણી ન પીવું જોઈએ. ભોજન કર્યા પહેલા આપણે પાણી પીશું તો આપણી હોજરીનો અગ્નિ મંદ થશે. ભોજન કર્યા બાદ તરત જ પાણી ન પીવું, ખોરાક પચશે નહીં. ભોજન કર્યા પછી છાશ પીવી જોઈએ, પણ પાણી એકાદ કલાક પછી પીવું જોઈએ. વધુ ભોજન ભરપેટ ક્યારેય ન કરવું. આખે આખું પેટ ભરાય એટલે અગ્નિમંદ પડી જાય અને કબજિયાત થાય. ભોજન ખૂબ ચાવીને ખાવું જોઈએ. તાવ જેવું હોય, અરુચિ જેવું હોય, શરીર કળતર અનુભવતું હોય ત્યારે ભોજન ન લેવું જોઈએ, અથવા તો હળવો ખોરાક લેવો જોઈએ, જેમાં મગ છે, મગનું પાણી છે, ઢીલા ભાત છે, અથવા હરહરી ખીચડી છે. આવું બહુ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ. માથે ઓઢીને ક્યારેય સૂવું ન જોઈએ. મિત્રો, માંસાહાર શક્ય હોય ત્યાં સુધી છોડવો જોઈએ, માંસાહાર ન કરવો જોઈએ. ઘણું બધું ખાવાનું છે, બીજું એ બધું ખાવું જોઈએ. એસિડિક ખોરાક ઓછો, અને આલ્કલાઇન ખોરાક વધુ લેવો જોઈએ. એટલે કે શરીરમાં એસિડ ઉત્પન્ન થાય એ પ્રકારે આપણે એસિડ વધે, ખટાશ વધે એવો વધુ પ્રમાણમાં ખોરાક ન લેવો જોઈએ. ચરબીયુક્ત ખોરાક પ્રમાણમાં ઓછો લેવો, લીસા પદાર્થો પ્રમાણમાં ઓછા ખાવા, કરકરા લોટમાં બનેલી વાનગીઓ ખાવી અને રેસાવાળા શાક ખાવા જોઈએ. માનસિક થાક હોય, ચિત્ત અસ્વસ્થ હોય ત્યારે તરત જ ભોજન ન કરવું જોઈએ. ભોજન કરતી વેળા બિલકુલ મન શાંત રાખવું જોઈએ, મનનો તપારો ન રાખવો જોઈએ. ભોજન કરતી વેળા ટેલિફોન કે મોબાઈલ કે એનાથી સહેજ આઘેરો પલ્લો કરવો જોઈએ. જમતી વેળા શાંતિથી જે ભોજન પીરસાય એ ભોજનમાં મન રાખી અને આ ભોજન શ્રેષ્ઠ છે એવું ભોજન કરીએ તો એ પાચ્ય થઈ જાય. આટલા મેં આપને નિયમો કહ્યા છે.